નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રણવ સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યુઝ ટુડે માં આજના સમાચારના ના પ્રાયોજક છે ભગવતી સાડી શો રૂમ ડીસા દર્શક મિત્રો બીકે ન્યુઝ ટુડે લઈ આવ્યું છે કે નવું નજરાણું જેનું નામ છે આજનો દિવસ આજનો દિવસ એટલે પાંચ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરી પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી તે જોઈશું તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર દિયોધરના મકડાલા ગામે કરિયાણાની દુકાનમાં લૂંટના ઈરાદે આવેલો દુકાન ધારી છરી મારી ફરાર અમીરગઢ તાલુકાના 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કરને છૂટી કરાઈ અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા એકલવ્ય યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પહોંચે તે માટે ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયું હવે જોઈએ સમાચાર વિગતવાર દિયોધર તાલુકાના મકડાલા ગામે કરિયાણાની દુકાનમાં એક બુકાની ધારી લૂંટના ઈરાદે દુકાનમાં ઘુસી જઈ દુકાન માલિકને છરી મારી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે જેમાં ઈચાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જે અંગે દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે દિયોદર તાલુકાના મકડાલા ગામે રહેતા મહેન્દ્રસિંહ વાઘેલા જે મકડાલા ગામમાં કરિયાણાની દુકાન ધરાવે છે જે ગઈકાલે રાત્રે આઠ કલાકે પોતાની દુકાન પર બેઠા હતા ત્યારે એક ઈસમ બુકાની ધારી પહેરી દુકાનમાં આવી છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો જેમાં દુકાન માલિકે હાથ રોકતા દુકાની ધારીએ તેના હાથમાં રહેલ છરી વડે દુકાન માલિક પર હુમલો કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત હાલતમાં દુકાન માલિકે બુમાબુમ કરતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને દુકાન માલિકને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે અંગેની જાણ દિયોદર પોલીસને કરતાં દિયોદર પીએસઆઈ એસ એસ રાણે તેમની ટીમ સાથે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત દુકાન માલિકનું નિવેદન લઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જેમાં મકડાલા અને આજુબાજુ વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની અફવા ફેલાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ફાયરિંગની અફવા હોવાનું અને પોલીસને સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ હાથ લાગતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જેમાં ફાયરિંગની ઘટના અફવા હોવાનું બહાર આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે ગ્રામીણ વિસ્તારમાં બુકાની ધારી લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવતા આજુબાજુના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે આ ઘટના બની એવા અમે તરત જ દિવ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા મિત્રો સાથે એમને લઈ અને ત્યાંથી ટ્રીટમેન્ટ કરાઈ અને તરત અમે ધારપુર સિવિલ ગાર્ડ પહોંચી ગયા હતા તે પોલીસ સ્ટાફ પણ હાજર હતો અને એમને અંદરના ભાગમાં બે ઘા વાગ્યાના કારણે બહુ લોહી વહી ગયું હતું અને એના કારણે જલ્દીથી જલ્દી એમને સારવાર કરવરાઈ અને અમે લોકો કોને છ વાગ્યા આજુબાજુ પાછા રિટર્ન આવ્યા હતા અને આ બાબતે અમારું કહેવું એવું છે કે મકડાલા ખાતે આજે આમના ઉપર બનાવ બન્યો છે કાલે બીજા ઉપર બનશે આના માટે સરકારશ્રીને પણ અમારી વિનંતી છે પોલીસ તંત્રને અમારી વિનંતી છે કે આને અમે ગ્રામજનો કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય સીયુ શાહ મેડિકલ હોલ ખાતે ઝાલાવાડ ચેમ્બર દ્વારા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં સુનિલ તલાડીએ બજેટ અંગે માહિતી આપી હતી શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સીયુ શાહ મેડિકલ હોલ વઢવાણ ખાતે બજેટની સમીક્ષા અને સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ઉપર વિગતવાર માહિતી ગુજરાતના અગ્રણી ચાર્ટેડ એકાઉન્ટન્ટ સુનિલ તલાડી દ્વારા આપવામાં આવેલ જે બજેટમાં બદલાયેલ વિવિધ સ્લેમ ટેક્સના માળખા વિશે માર્ગદર્શન આપેલ તેમજ સુનીલ તલાડી દ્વારા કેટલી રકમ ઉપર કેટલો ઇન્કમટેક્સ સરચાર્જ લાગશે તેના કેલ્ક્યુલેશન માટે એપ્લિકેશન આપી હતી આમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડ અને અતિથિ વિશેષ તરીકે નગરપાલિકાના પ્રમુખ વિપિન ટોલિયા અને વિશ્વપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી તથા અતિથિમાં અગ્રણી ઉદ્યોગકાર પ્રકાશ વર્મોરા ઉપસ્થિત રહ્યા હતા આમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેષ શાહે શાબ્દિક સ્વાગત કરી કરી હતી આમ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પુલિન ત્રિવેદી દ્વારા કિનોટ સ્પીકર સુનિલ ત્રિવેદીનો પરિચય આપવામાં આવ્યો હતો તેમજ ડૉક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા ઝાલાવાડના ગૌરવ અને ઝાલાવાડની ધરતી પર રહીને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનાર અને તાજેતરમાં જ પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત કરનાર શાહબુદ્દીન રાઠોડનો પરિચય આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન શાહબુદ્દીન રાઠોડ દ્વારા પારિવારિક હાસ્ય પીરસવામાં આવ્યું હતું શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન મળવા બદલ ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેષ શાહ અને કારોબારીની ટીમ દ્વારા મોમેન્ટો અને સાલ ઉડાડીને બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જીંતાન ઉદ્યોગનગર પાંચાલ સિરામિક એસોસિએશન સહિતના એસોસિએશનની ટીમ દ્વારા શાહબુદ્દીન રાઠોડનું બહુમાન કરવામાં આવ્યું હતું આમ આ કાર્યક્રમમાં ચેમ્બરના મંત્રી મયુર ત્રિવેદી ખજાનજી ઈશ્વરલાલ ઝાલા તેમજ બાર એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ આભાર વિધિ ચેમ્બરના માનદ મંત્રી મયુર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી માનનીય નાણાં મંત્રીશ્રીએ જે આ બજેટ રજૂ કર્યું અને તે અંગે આજે અહીંયા મારા વિચારો રજૂ કરવાની છે મને તક મળી તેમાં મેં ભારપૂર્વક જણાવ્યું કે નાણાં મંત્રીશ્રીએ અઢી કલાકથી વધારે સમય લીધો પણ એક અદ્ભુત અને અવર્ણય કહી શકાય કે એવું આ બજેટ એમણે રજૂ કર્યું આ બજેટમાં પુષ્કળ સુધારા કર્યા છે પણ એના અમુક સુધારા એટલા બધા આકર્ષક છે એટલા મહત્ત્વના છે કે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ખૂબ જ પારો આપી શકે ખાસ કરીને જે આવક ઘરે દરો કંપનીઓ માટે કોર્પોરેટ કોઓપરેટિવ સોસાયટીઓ માટે અને ઇન્ડિવિજ્યુઅલ કે એચયુએફ માટે જે ઘટાડ્યા છે તે આજે વિશ્વના તમામ બીજા બધા દેશો છે તેની સરખામણીમાં ખૂબ જ રિઝનેબલ કહી શકાય ઘણા જ ઓછા કહી શકાય તેવા આવકરાના દરો રજૂ કર્યા છે તે સિવાય બીજી બધી ઘણી દરખાસ્તો એવી રજૂ કરી છે જે દ્વારા કરચોરીને ડામવા માટે ખૂબ જ સારા ઉપાયો અને પગલાઓ તેમણે આના બજેટમાં રજૂ કર્યા છે આ તંત્રને વેગ આપવા માટે પણ તેમણે ખેતી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે રેલવે અને જળમાર્ગે તેમજ વિમાન માર્ગે જે જુદા જુદા પ્રોવિઝન્સ કર્યા છે ફાળવણી કરી છે તેનાથી ઉદ્યોગ ક્ષેત્રને પણ ઘણો મોટો ફાળો થશે એવું મારું માનવું છે ટૂંકમાં બજેટ ઘણાને નિરાશાજનક લાગે ઘણા લોકો એના માર્ગ ઓછા આપ્યા છે પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે તેમજ અર્થશાસ્ત્ર તરીકે અથવા તો એક ભારતના નાગરિક તરીકે જો મારે કહેવાનું હોય તો આ બજેટ એક એવું સુંદર કવાયત છે કે જેનું ફળ આપણને છ મહિના કે બાર મહિના પછી દેખાશે અને તેનો સુંદર જો દાખલો આપવો હોય જે દિવસે બજેટ રજૂ થયું એ દિવસે એક જ પોઈન્ટ માર્કેટ ઓછું થયું અને તરત જ અડતાલીસ કલાકમાં આપણે આજે જોયું કે માર્કેટ પાછું જણાથી તેનું સ્થાન પાછું થયું એટલે આ એક સામાન્ય અને તુરંત કહી શકાય તેવા એના રિએક્શન્સ હતા પરંતુ આ રિએક્શન્સ લાંબા ગાળે મારી દૃષ્ટિએ ચોક્કસપણે ભારતની અર્થતંત્રને મજબૂત કરવા ખૂબ જ મહત્ત્વનો ફાવો આપશે પ્રત્યેક કલાકારના જીવનમાં આવો એક પ્રસંગ આવતો હોય છે જ્યારે એનું સન્માન થાય છે અને જ્યારે સન્માન થાય ત્યારે આનંદ થાય છે મને એનો આનંદ થયો અને મેં હમણાં જ વર્ણ્યું ધાનમાં મારો એક સન્માન સમારંભ ગુરુવંદના નામે યોજાનો પછી વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે બે હજાર છમાં ન્યૂ જર્સીમાં સન્માન કર્યું એ વિજય રૂપાણી સાહેબ માનનીય મુખ્યમંત્રી છે એ ગૌરવ પુરસ્કાર ગુજરાત સ્ટેટમાં મળ્યો અને હવે ભારત સરકારશ્રી તરફથી આ પદ્મશ્રી એવોર્ડ પચીસ જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગે ગ્રહ ખાતાએ મને પહેલું ઇન્ફોર્મ કર્યું તમારી પસંદગી થઈ ચૂકી છે સત્તાવાર જાહેરાત સાંજે થતા પછી જાહેરાત થઈ ત્યારથી આ આઝાદ કરે પ્રેસ કોન્ફરન્સ પત્રકારો મળે ચેનલવાળા મળે એના ઇન્ટરવ્યૂ આવે અને એનો મને ખૂબ જ આનંદ છે કે પચાસ વર્ષની હાસ્ય સાધના એની આ ફલશ્રુતિ છે આ વાત બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજનામાં મકાન બનાવવામાં આવ્યા છે પરંતુ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન કરવામાં આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે તે માટે રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ પાલનપુર શહેરમાં માલણ દરવાજા વિસ્તારમાં બસો પચાસ ઉપરાંતના ફ્લેટ સિસ્ટમના મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં પંદર જેટલા પરિવારોને મકાનના પજેશન આપી દેવામાં આવતા લોકો મકાનોમાં રહેવા લાગ્યા છે પરંતુ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન કરવામાં આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આમાં અંગે રહીશોએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા ચાર દિવસે ટેન્કર મારફતે પાણી પૂરું પડાય છે પરંતુ બીજી બાજુ રસ્તા સહિત સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો નગરપાલિકા દ્વારા ઝડપથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે છેલ્લા ત્રણ મહિનેથી અમે હું માલન દરવાજે જે મકાનો ફાળવા છે અમારી નગરપાલિકાએ એ જગ્યા ઉપર અમને કોઈ સુવિધા નથી પાણી નથી અમાનને નહીં ઇસ્ટર્ન લાઇટ નથી સાફ સફાઈ નથી અમને બહુ તકલીફ પડે છે ચાર મહિનેથી ત્રણ મહિનેથી અમને હું હેરાન થઈએ છીએ અમને કોઈ સુવિધા મળતી નથી અમે વારંવાર અમે જણાવીએ છીએ નગરપાલિકામાં અમને કોઈ સીધો જવાબ આપતા નથી અમે ખૂબ હેરાન થઈએ છીએ અમને અહીં અમે ધક્કા ખાઈ કલેક્ટર સાહેબને એક અરજી આપી દઈએ એક અરજી અમે નગરપાલિકામાં ત્રણ અરજી આપી છે પણ અમને કોઈ સહાય મળતી નથી અમને કોઈ બહુ હેરાન થઈ ગઈ છે હું વિધવા વિધવાભાઈ છું ચાર બાળકો છે મારે પંદર ઘર વસવાટ કરે છે અમને બહુ હેરાન થઈએ છીએ કલન દરવાજા આવાસ યોજના અમને મકાનો મળ્યા છે પણ એમાં પૂરતી સુવિધા અમને મળી નથી પાણીની તો ચાર દિવસે એક વખત પાણીની ટેન્કર આવે છે અને પાણીની બહુ તકલીફ પડે છે અને રસ્તાઓ પણ બહુ ખાડા ખાડા છે અને રસ્તામાં પણ જવાની ગાડીઓ ચાલી શકવાનું કે કંઈ પૂરતી સુવિધા એ પણ નથી અને અમારી મહેરબાની એ છે કે પાણી રસ્તાઓ અને જે પ્રાથમિક સારવાર જે હાલતા હોય એ આપવા માટે વિનંતી હા નગરપાલિકાને વિનંતી હે કે આ મકાન બનાવે છે અમને રહેવા આપ્યા છે પણ એમાં પોણી લાઈટની વાઇટની કોઈ સગવડ નહીં સાફ સફાઈ નહીં રસ્તાની કોઈ વ્યવસ્થા નહીં અમારે કેવી રીતના રહેવાનું પછી કોઈ પોણીને હું હાથે અપંગ છું બરાબર પોણીની બધી બધી અમને તકલીફ પડે ચાર પાંચ દાડિયા અઠવાડિયે એક વખત ટેન્કર આવે છે બરાબર પાણીની કોઈ સગવડ નહીં લાઈટ તો નથી કચરા પૂછા બધું કચરા બધું ફરાબી પડી છે બરાબર રસ્તાની કોઈ વ્યવસ્થા હે નહીં આ બાજારને તકલીફ પડે રાત કેવી વરત રહેવાનું અમારે અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને ખાનગી દવાખાનાઓમાં પ્રસુતિ માટે મહિલાઓને મોકલતી સાત આશા વર્કરોને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા છૂટા કરી દેવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે અમીરગઢ તાલુકાના ધનપુરા ઇકબાલગઢ સુરેલા ગાંજી ડાભેલા અને ખારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા બહેનો સામે તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાત આશા બહેનોને છૂટા કરી દેવાના આદેશ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવતા આશા વર્કરોમાં ખળભળાટ મચી ગયો છે આમ અમીરગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર ડી વી મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી તાલુકામાં બોગસ પ્રેક્ટિસ કરતા તબીબ તેમજ સરકારી કર્મચારી ખાનગી દવાખાનામાં સેવા આપતા હોય તેવા દોષિતો સામે કાર્યવાહી કરવાની ઝુંબેશના આધારે અમીરગઢ તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિકારીના રિપોર્ટના આધારે અમીરગઢ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી અને આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતી માટેની સગવડ હોવા છતાં મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતી માટે મોકલાતી સાત આશા બહેનોને છૂટા કરાયા છે અમીરગઢ તાલુકાના કેટલાક સરકારી દવાખાનામાં ફરજ બજાવતા કેટલાક ગુલ્લીબાજ સરકારી બાબુઓમાં આ કાર્યવાહી બાદ ફફડાટ વ્યાપી ગયો છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી માન્ય ફેન્સી સાહેબ ને માર્ગદર્શન હેઠળ કે સરકારની આરોગ્યની જેટલી પણ સેવાઓ છે પ્રજાલક્ષી હોવું જોઈએ અને એવી ફરિયાદ પાવેલ કે અમુક આશાઓ પ્રાઇવેટમાં આર્થિક લાભને લીધે ડિલેવરીનો કેસ લઈ જાય છે તો જે અન્વે તાલુકા હેલ્થ ઓફિસરની કરક સૂચન અન્વે મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરીને જે આશાઓ પ્રાઇવેટમાં ડિલેવરીનો કેસ મોકલતા હતા એવી સાત આશાઓને છૂટા કરવામાં આવેલ છે અને લોકો ડિલિવરી માટે પહેલાં સરકારી દવાખાનાનો સંપર્ક કરે અને ત્યાં બધી સેવાઓ મફત મેં છે અને પછી ડોક્ટર સાહેબને એમ લાગે કે રેફર કરવા જેવું હોય તો

ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ ડ્રેસ મટીરિયલ્સ બ્રાન્ડેડ સુટિંગ એન્ડ શર્ટિંગ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન બ્યુટી ક્રિએશન માં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ

નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક માં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડાના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં નેસ વિસ્તાર સિવાય અન્ય અન્ય સ્થળો પર રહેતા સમાજને જે તે સમયે ઇસ્યુ કરવામાં આવેલ અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર રદ કરવા એકલવ્ય યુવા સંગઠન ડીસા તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો છપ્પનથી ગીર બરડો અને આલોચના જંગલ વિસ્તારના નેસમાં વસવાટ કરતા રબારી ભરવાડ અને ચારણ જ્ઞાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એકલવે યુવા સંગઠન ડીસા અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે નેસ વિસ્તારમાં વસવાટ કરતા ન હોય તેવા રબારી ભરવાડ અને ચારણ સમાજના લોકોને રાજ્ય સરકારે ખોટા જાતિ પ્રમાણપત્ર આપ્યા છે તે રદ કરવા તેમજ પ્રમાણપત્ર લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા

અને નાયબ કલેક્ટર સાહેબને અમે લોકોએ આજે આવેદનપત્ર આપેલું છે આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દે અમારો એક જ છે કે જે લોકોએ અમારા સમાજના અંદર ઘૂસણખોરી કરી અને ખોટા પ્રમાણપત્રો બનાવી અને પદ અધિકારીઓ જેવી રીતે પોતાના સત્તા ઉપર બેસી ગયા છે અને આજે મોટા પાયે ગાંધીનગર લેવલે અમારા સમાજ લેવલના લોકોએ ધરણા કર્યા છે અને કેટલા દિવસથી આ ધરણા ચાલી રહ્યા છે અત્યારે અને અહીંયાથી અમારા લોકો જાગીને અમે બી આજે ડીસા નાયબ કલેક્ટરને કહેવા માગીએ છીએ અને ઉપર બી સચિવશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આમાં જે ખોટું થયું છે એ લોકોની તટસ્થ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અને પ્રમાણે અમારો કાયદો જે ઘડાયો છે અને જે અમને હક આપ્યો છે આદિવાસી સમાજનું તમે લોકો જો આ છંસેડીને લઈ લેશો તો ક્યાં જશે આરો પછાત સમાજ જો એમનું જ જે હક્ક ના બાબા સાહેબ આંબેડકર જે આ એક્ટ પ્રમાણે જે અમને જે હકો આપ્યા છે એના અંદર જ આવું આજ અચર સમાજ ઘુસી અને અમારા સમાજના બાળકો ક્યાં જશે તો પછી આવું થશે જો જો જનારા દિવસોના અંદર આના અંદર જો તૈયારી કરી અને સરકાર જો આના મુદ્દે તટસ્થ તપાસ નહીં કરે તો દેશના અંદર બહુ મોટું જુવાળ ફાટી નીકળશે અને આખો સમાજ એક થઈ એક મેક થઈ અને ગાંધીનગર લેવલે ગુજરાતના મોટામાં મોટું આંદોલન છેડાશે અસો ભારત માતા કી જય ડીસા તાલુકાના ધેરવાડા ગામના લોકોને આઈસીઆઈસીઆઈ બેંકમાં આધાર કાર્ડ કીટની ફાળવણી કરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આધાર કાર્ડ કાઢવા માટે કીટ ફાળવવામાં આવે તેવી લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે થેરવાડા ગામમાં તેમજ આજુબાજુના ગામનું સેન્ટર થેરવાડા ગામમાં છે જે ગામ ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે આમ આ અંગે થેરવાડા ગામના સરપંચ સવિતાબેન જણાવ્યું હતું કે થેરવાડા ગામના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ડીસા જવું પડે છે અને ધરમધક્કા ખાવા પડે છે આમ ડીસા તાલુકાના રમૂણ ગામમાં આધાર કાર્ડની કીટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લેવાની સુવિધા છે તો થેરવાડા ગામમાં બે બેંક છે એક આઈસીઆઈસીઆઈ બેંક અને અન્ય બેંક ઓફ બરોડા છે તો લોકો હેરાન ન થાય તે માટે અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી તો બીજી બાજુ સરકાર ડિજિટલ બનાવવા માંગે છે તો બીજી બાજુ લોકો આધાર કાર્ડથી વંચિત જોવા મળી રહ્યા છે તો થેરવાડા ગામે આઈસીઆઈસીઆઈ બેંકમાં આધાર કાર્ડની કીટની ફાળવણી કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે નર્મદા કેનાલનું પાણી બાલુંતરી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા માટે થરાદ નાયબ કલેક્ટરને બાલોંત્રી કારેલી સહિતના ગામોના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું થરાત તાલુકાના બાલુંદ્રી કારેલી ગામડી ચંદનગઢ સહિતના ગામોના લોકોને છેલ્લા કેટલાય સમયથી પાણી છોડવામાં આવતું નથી અને ક્યારેક પાણી છોડવામાં આવે તો અડધી નહેરમાં પાણી છોડવામાં આવતા પાછળના છ કિમી સુધીના વિસ્તારોના રહીશોને પાણી ન મળતા આ વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તેમની રજૂઆતોને ધ્યાને ન લેવામાં આવતા માત્ર પાણી છોડવાનું નાટક કરવામાં આવે છે ત્યારે ગામના આગેવાનોએ પોતાના ગામની બાલુંદ્રી ગઢ સિસર ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તે માટે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોનું કહેવું છે કે બાલોત્રી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં છેલ્લા પાંત્રીસ દિવસથી પાણી મળેલ નથી અને જ્યારે અધિકારીઓને ફોન કરીને પૂછીએ તો પાણી મળી જશે એવો તોછડો જવાબ આપે છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી જેના લીધે અમારી સિઝન નિષ્ફળ નીવડે છે અને અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે અને કોઈ ખેડૂત કંટાળીને આપઘાત કરે તો જવાબદારી નર્મદા વિભાગની રહેશે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સલીમગઢના આર્મીમાનના નિવૃત્તિનો વીર તિલક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદરથી સલીમગઢ સુધી વીસ કિમી સુધી નિવૃત્ત જવાનની શોભાયાત્રા દ્વારા સાહી સ્વાગત કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક નાનકડા અને પ્રગતિશીલ તેમજ વર્ષોથી સ્વાધ્યાય પ્રવૃત્તિના વિચારોથી પ્રેરિત સલીમગઢ ગામના ચૌધરી ભગવાનભાઈ અને વજીબેન ભગવાનભાઈ ચૌધરીના કુખે છત્રીસ વર્ષ પહેલાં જન્મેલ આર્મી જવાન મહેશભાઈ ચૌધરી દેશ સેવાના યશસ્વી સત્તર વર્ષ પૂર્ણ કરીને નિવૃત્ત થઈ માદરે વતન આવતા દિયોદરથી સલીમગઢ સુધી વીસ કિમી ડીજેના તાલે ફટાકડાની આતિશબાજી બાઇક રેલી દ્વારા સાહી સન્માન કર્યું હતું શોભાયાત્રા સલીમગઢ આવી પહોંચતા જવાનના પરિવાર સમસ્ત ગ્રામની બહેનો દ્વારા સામયું કરી ઢોલ સાથે ગાસ્તે ભવ્ય સાહી સ્વાગત કરાયું હતું ગામમાં આવતાની સાથે ગ્રામજનો અને સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું નિવૃત્ત આર્મીમેન પોતાના માદરે વતન પરત ફરતા સમસ્ત ગ્રામજનો દ્વારા એક વીર તિલક કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શુભ શરૂઆત એક શૌર્ય ગીત સાથે કરાઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે દીપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો શિક્ષક રામજીભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્મી જવાન મહેશભાઈ દ્વારા પધારેલ મહાનુભાવોનું સાલ ઉડાડી સન્માનિત કરાયા હતા ત્યારબાદ પધારેલ મહાનુભાવો તેમજ સગા સંબંધી ગ્રામજનો દ્વારા વિવિધ મોમેન્ટો સાલ ફૂલહાર પહેરાવી મહેશભાઈનું અને તેમના માતા પિતાનું સહી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વિશેષમાં ચૌધરી મહેશભાઈ પોતાની કારકિર્દીના યશસ્વી સત્તર વર્ષ દરમિયાન પોતે ફરજ દરમિયાન કરેલ કામ વિશે માહિતી આપી હતી એમની પ્રેરણાથી પ્રેરાઈ સલીમગઢ ગામના પાંચ જેટલા યુવાનો આર્મીમાં જોડાયા છે આ પ્રસંગે કાંક્રેસ ધારાસભ્ય કીર્તિ સિંહ પી વાઘેલા થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ આર પટેલ રાધનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડોક્ટર દેવજીભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતજી એન મકવાણા પૂર્વ જિલ્લા સદસ્ય લક્ષ્મણજી ઠાકોર કાંકરેશ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ડાયાભાઈ પિલિયાતર કાંકરેશ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ પટેલ બાબુજી ઠાકોર વગેરે મહાનુભાવો સામાજિક આગેવાનો ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી જવાનને સન્માનિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ડોક્ટર બાબુભાઈ પટેલ ચેતનભાઈ સુથાર તેમજ આભાર વિધિ નચિકેતા સંસ્કારધામના શિક્ષક હસમુખભાઈ પટેલે કરી હતી દર્શક મિત્રો સમાચાર ભૂણ કરતા પહેલાં જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાની એક ઝલક પાંચ ફેબ્રુઆરી બે હજાર સાતમાં ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય રહેવાવાળી મહિલા બની હતી અવકાશમાં એકસો પંચાણું દિવસ વિતાવ્યા હતા છેતાલીસ વર્ષીય સુનિતા વિલિયમ્સની આ બીજી અવકાશ યાત્રા હતી તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યુ સ્ટુડે બીકે ન્યુ સ્ટુડે એટલે બ્રોડ નોલેજ